जय हिंद टू ऑल। ओके, तो आज आपणे ગુજરાતી વિષયમાં ભણવાનું છે। ઓકે, તમારી બધાની એક્ઝામ પણ પૂરી થઈ ગઈ, તમે બધા એક્ઝામમાં ખૂબ સરસ રીતે લખ્યું પણ છે, બધું તમને આવડ્યું પણ છે, બરાબર। તો આજે આપણે એક્ઝામ પછી કયો વિષય ભણવાનો છે, ગુજરાતી વિષય, બરાબર। તો ગુજરાતી વિષયમાં આપણે શું શીખી રહ્યા છીએ, મૂળાક્ષર, શું શીખી રહ્યા છીએ, મૂળાક્ષર। ઓકે, તો ગુજરાતી વિષયમાં આપણે એક્ઝામ પહેલા પ્રીવિયસ વિડીયોમાં આપણે કેટલા મૂળાક્ષર શીખી ગયા, ક ટુ થ સુધી, કેટલા મૂળાક્ષર શીખ્યા, ક ટુ થ સુધી, બરાબર। તો એ જે મૂળાક્ષર આપણે શીખી ગયા એ તમારે બધાએ યાદ રાખવાના છે। ઓકે, તો એ જે મૂળાક્ષર આપણે શીખ્યા એ આજે આપણે ફરીથી એક વાર રિવાઇઝ કરી લઈએ। ઓકે ઓકે, તો ક ટુ થ સુધી આપણે મૂળાક્ષર શીખી ગયા। ઓકે, તો જુઓ અહીંયા ચાર્ટમાં મૂળાક્ષર આપેલા છે। ઓકે, તો પહેલો મૂળાક્ષર કયો આપેલો છે, કયો મૂળાક્ષર આપણે પહેલા શીખેલા, ક શીખ્યા હતા। ઓકે, તો ક, કમળનો ક, ખ ખલનો ખ, ગ ગણપતિનો ગ, ઘ ઘરનો ઘ, ચ ચકલીનો ચ, છ છત્રીનો છ, જ જલેબીનો જ, ઝ ઝફલાનો ઝ, ટ ટપાલીનો ટ, ઠ ઠળિયાનો ઠ, ડ ડમરૂનો ડ, ઢ ઢગલાનો ઢ, અણ ફેણનો અણ, ત તરબૂચનો ત, થ થર્મોસનો થ। ઓકે ઓકે, તો આપણે કટુ થ તો મૂળાક્ષર શીખ્યા, એ તમને બધાને બોલતા પણ આવડે છે, બરાબર। પણ એનું ઇંગ્લિશમાં પણ શું ઉચ્ચારણ થાય છે એ પણ તમારે યાદ રાખવું ખૂબ જરૂરી છે। તો મેં જો બોર્ડ પર કટુ થ સુધી લખેલું છે, ઓકે, તો આપણે કટુ થ સુધી મૂળાક્ષર શીખી ગયા, અને ઇંગ્લિશમાં ઉચ્ચારણ શું થાય છે એ પણ તમારે સાથે સાથે બોલવાનું છે। તો જુઓ પહેલો મૂળાક્ષર કયો શીખીને આપણે ક શીખ્યા હતા, બરાબર। તો ક નું ઇંગ્લિશમાં ઉચ્ચારણ શું થશે, કે એ ક, ખ કે એચ એ ખ, ગ જી એ ગ, ગ જી એચ એ ઘ, ચ સી એચ એ ચ, છ સી ડબલ એચ એ છ, જ જે એ જ, ઝ ઝેડ એ ઝ, ટ ટી એ ટ, ઠ ટી એચ એ ઠ, ડ ડી એ ડ, ડ ડી એચ એ ઢ, અણ એન એ અણ, ત ટી એ ત, થ ટી એચ એ ઠ। ઓકે, તો આપણે ક ટુ થ સુધી જે એનું ઇંગ્લિશમાં પણ શું ઉચ્ચારણ થાય છે એ પણ આપણે ક ટુ થ સુધી શીખી ગયા, કે તમારે આ રીતે ઇંગ્લિશમાં પણ ઉચ્ચારણ શું થાય છે એ યાદ રાખવાનું છે, બરાબર। ઓકે, ગુજરાતી નોટબુક ઓપન ધ પેજ નંબર 6666 પર તમારે રાઈટ કરવાનું છે। થ પછી કયો મૂળાક્ષર આવે છે, દ આવે છે, કયો મૂળાક્ષર આવે છે, દ। તો અહીંયા તમારે ડેટ લખવાની અને અહીંયા લખવાનું એચ ડબલ્યુ। ઓકે, સે એન્ડ રાઈટ। તો જુઓ આ પહેલી લાઈનમાં કયો મૂળાક્ષર આપેલો છે, દ આપેલો છે, દ દડાનો દ આપેલો છે, બરાબર। તો પહેલી લાઈનમાં જે ટપકાવાળા દ છે એને તમારે પહેલા શું કરવાના છે, ઘૂંટવાના છે, બોલતું જવાનું અને લખતું જવાનું આ રીતે, દ દડાનો દ, દ દફતરનો દ, દ દાંતનો દ, દ
દડાનો દ, દ દફતરનો દ, દ દાંતનો દ, દ દડાનો દ. આવી રીતે ટપકાની ઉપર તમારે ઘૂંટી દેવાનું. પછી તમારે જે નીચે લાઈન આપેલી છે એની અંદર તમારે રાઈટ કરવાનું. આ રીતે અર્ધ ગોળ, બીજો અર્ધ ગોળ, તો શું થશે? દ બનશે. આવી રીતે તમારે દ રાઈટ કરવાનો છે. દ દડાનો દ, અર્ધ ગોળ, બીજો અર્ધ ગોળ, દ દફતરનો દ, દ દાંતનો દ, દ દડાનો દ, દ દફતરનો દ, દ દાંતનો દ, દ દફતરનો દ. તો આ રીતે તમારે આ પેજ આખું ફિનિશ કરવાનું છે 6666 પર. ઓકે, પછી બીજું પેજ રાઈટ કરવાનું છે 6767 ઉપર તમારે રાઈટ કરવાનું છે. એની અંદર શું રાઈટ કરવાનું છે કે દનું ઇંગ્લિશમાં ઉચ્ચારણ શું થાય છે એ રાઈટ કરવાનું છે. તો દનું ઇંગ્લિશમાં ઉચ્ચારણ શું થશે? દ ડી એ દ, દ ડી એ દ, દ ડી એ દ. શું થશે ઇંગ્લિશમાં ઉચ્ચારણ? દ ડી એ દ. તમારી બુકમાં પહેલી લાઈનમાં ઉપર આપેલું જ છે કે એનું ઇંગ્લિશમાં ઉચ્ચારણ શું થાય. એવી જ રીતે તમારે બોલવાનું અને નીચેની લાઈનમાં રાઈટ કરવાનું. ઓકે, આ રીતે દ ડી એ દ, દ ડી એ દ, દ ડી એ દ. આ રીતે તમારે નીચેની લાઈન પર રાઈટ કરવાનું, બોલતું જવાનું અને લખતું જવાનું. દ ડી એ દ, દ ડી એ દ, દ ડી એ દ. તો આ રીતે તમારે બે પેજ રાઈટ કરવાના છે ગુજરાતી વિષયમાં. ઓકે, બધાએ સરસ રીતે રાઈટ કરવાનું અને સરસ અક્ષરથી લખવાનું છે. ઓકે, થેન્ક યુ.